नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स चैप्टर नंबर 10 मा आजे लेक्चर छे मित्रों 14। आजना लेक्चर नी अंदर आपने उदाहरण नंबर 7 8 अने 10.4.3 टॉपिक नो अभ्यास करीशु। चलो मित्रों उदाहरण 7 नी बात करिए। लोहीनो वेग, तो मित्रों समझो लोहीनो वेग के रीते नक्की करी सकाय। तो बेभान करेला एक कूतराली मोटी धमणी माथी वाहन पामता लोहीने वेन्चुरीमीटर मार्फते अन्य मार्गे वारवामां आवेल छे, त्यारे वेन्चुरीमीटर ना पोरा भागनुं क्षेत्रफळ धमणीना क्षेत्रफळ जेटलुं ज पोरा भागनुं क्षेत्रफळ पण जेटलुं धमणी जे छे एना क्षेत्रफळ एटले केटलुं ए बराबर 8 मिलीमीटर छे कैपिटल, अने साकडा भागनुं क्षेत्रफळ स्मोल ए 4 मिलीमीटर स्केल छे એટલે કે થ્રોટ કહેવાય। તો ધમનીમાં દબાણનો ઘટાડો, દબાણનો તફાવત P1 - P2 24 પાસ્કલ છે, ત્યારે ધમનીમાં વહેતા લોહીની ઝડપ કેટલી? V1 બરાબર પ્રશ્ન। લોહીની ઘનતા આપણે ટેબલમાંથી આગળથી લઈશું 1.06 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ એટલે 1060 કિલોગ્રામ પર મીટર ક્યુબ। मोटा पोरा विभाग नु क्षेत्रफळ 8 मिलीमीटर स्क्वेर, साकड़ा विभाग नु क्षेत्रफळ 4 मिलीमीटर स्क्वेर, बन्ने नो गुणोत्तर ए अपॉन स्मोल ए 8/4 એટલે કે 2। P2 - P1 દબાણનો તફાવત રો એમ જીએચ 24 પાસ્કલ। તો હવે વેન્ચુરીમીટર નું સમીકરણ મિત્રો યાદ કરવાનું, V1 બરાબર √2 રો એમ જીએચ અપોન રો કૌંસમાં કૌંસની અંદર a / a² - 1 નો આપણે ઉપયોગ કરીશું। ચલો કિંમત મૂકીએ 2 તો 9 રો એમ જી એચ એટલે કે 24 પાસ્કલ / 1060 / a / 2 નો વર્ગ - 1 2 નો વર્ગ 4 - 1 એટલે 3 2 / 24 એટલે 48 / 1060 / 3 અને એનું વર્ગમૂળ કાઢીએ મિત્રો તો 0.1228 મીટર પર સેકન્ડ થાય એટલે એપ્રોક્સિમેશન 0.123 મીટર પર સેકન્ડ આપણે લખીએ છીએ મિત્રો। ક્લિયર? તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 7 કમ્પ્લીટ કરીએ છીએ। હવે એની આગળ 10.4 ટોપિક છે, 10.4.3 ટોપિક ની વાત કરીએ। લોહીનું વહન અને હાર્ટ એટેક કેવી રીતે આવે છે એના વિશે સમજીએ। તો બર્નોલીના સિદ્ધાંત પરથી ધમનીમાં લોહીનું વહન સમજવામાં મદદરૂપ છે। ધમની જે હોય છે શરીરમાં ધમની અને શીરા, તો ધમની ના અંદર પણ લોહીનું જે વહન તત્વ એ પણ બર્નોલીના સિદ્ધાંત ઉપર જ વહન કરે છે। તો ધમની તેની અંદરની દિવાલ પર, ધમનીની અંદર આ ધમનીની નળી છે તેની અંદરની દિવાલ પર પ્લાક એટલે કે એક પ્રકારનો ચીકણો પદાર્થ ના જમા થવાથી સાંકડી થાય, ધારો કે આટલી પોરો ભાગ છે અને અંદર પ્લાક નામનો પદાર્થ જમા થવાથી ચીકણો આકાર અને ભાગ કેવો થઈ જાય સાંકડો, સાંકડો ભાગ થાય તો વેગ વધી જાય, લોહીનો અંદર ધમનીના અંદર વેગ કેવો થઈ જાય વધી જાય પણ દબાણ ઘટી જાય છે મિત્રો અને વેગ વધે છે। માટે આ સાંકડા વિભાગમાંથી લોહીને આગળ ધકેલવા માટે હૃદયને ક્રિયાશીલતાની મોટી માંગ ઉદભવે છે। હૃદય આમ જોરથી પ્રેશર કરે, હૃદયનો પોરો ભાગ હોય, પોરા ભાગને સાંકડા ભાગમાંથી પસાર કરવો તો પોરા ભાગને દબાણ કેવું આપવું પડે વધારે, સાંકડા ભાગમાં દબાણ કેવું લાગે ઓછું એટલે ઝડપથી ત્યાંથી પસાર થાય છે એટલે હૃદયને ક્રિયાશીલતા મોટી માંગ ઉદભવે છે। આ સાંકડા વિસ્તારમાંથી લોહીનું વહનની ઝડપ વધી જાય, સાંકડો વિભાગ વચ્ચે લોહીના વહનની ઝડપ કેવી થઈ જાય વધી જાય, જેથી અંદરના ભાગનું દબાણ ઘટી જાય એટલે પોરા ભાગનું હૃદયની અંદર દબાણ એટલે એના સાંકડા ભાગનું દબાણ ઝડપ વધી જાય જેથી એના જે સાંકડો ભાગ વચ્ચે દબાણ શું થાય ઘટી જાય છે અને બહારના દબાણના લીધે ધમની ખૂબ દબાઈ જવાની શક્યતા રહે છે અને ધમનીની બહાર દબાણ કેવું હોય વધારે હોવાથી, કારણ કે એનું પોતાનું દબાણ ઓછું છે અંદરનું સાંકડા વિભાગનું, બહારનું દબાણ વધારે હોય તેના કારણે ધમની દબાઈ જવાની શક્યતા રહે છે। ક્લિયર? તો એના દબાણ એટલે સાંકડા વિભાગની વાત કરી। હવે હૃદય વધારે દબાણ લગાડીએ, હૃદય વધારે દબાણ લગાડશે તો ધમનીને ખોલવાનો પ્રયત્ન કરશે, આમ પાછળથી દબાણ કરે તો સાંકડા વિભાગમાંથી લોહીને ધકેલવાનો પ્રયત્ન કરે છે અને લોહીને બળપૂર્વક ધકેલે, પાછળથી ફોર્સ આપશે એટલે ધક્કો મારે છે। જેમ લોહી થોડા ખુલ્લા ભાગમાંથી ઘસી જાય છે, થોડા ખુલ્લા ભાગમાંથી બહાર નીકળે છે, તેમ અંદરનું દબાણ ફરી વાર તે જ કારણથી ઘટી જાય છે, અંદરનું દબાણ પાછું ઘટી જાય છે
અને વારંવાર ધમની સંકોચાતી જાય છે, વારંવાર ધમની આ ખુલવી સંકોચાય, ખુલવી સંકોચાય, આવી ઘટનાના કારણે આના પરિણામે હાર્ટ એટેક આવે છે. એટલે હૃદયને પ્રેશરથી તમારે લોહીને ધક્કો મારવાનો પ્રયત્ન કરે, પણ સામે ધમનીની અંદર જમા થયેલા પ્લાકના કારણે શાકના વિભાગમાંથી પસાર થવા માટે થોડી બળ વધારે લગાડવું પડે, પણ પસાર થતા નથી, એટલે આવી રીતના સંકોચન થાય, પશુ વિસ્તર થાય, સંકોચન વિસ્તર, એના કારણે એને પ્રેશર આપવું પડે, જેના કારણે હાર્ટ એટેક આવે છે, અને વ્યક્તિ વધારે પડતા વધુ પડતા હાર્ટ એટેક થી મૃત્યુ પણ પામી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખો મિત્રો કે આ ધમનીના પ્રેશર પણ એક પ્રકારનું જવાબદાર છે. વધારાના ચરબીના ભાગોના કારણે ધમની સંકોચાતી હોય છે, જેના કારણે દબાણ અંદરનું ઓછું થઈ જાય, માળનું દબાણ વધી જાય, એટલે નરી સંકોચાય, એટલે લોહીનું વહન થતું નથી, હૃદય પંપને તાકાત કરવી પડે, જેના કારણે હાર્ટ એટેક આવે છે. ક્લિયર મિત્રો? તો આપણે થિયરીકલ પોઈન્ટ સમજાયો, હવે એના આગળ ઉદાહરણ નંબર 8 તરફ જઈએ. ચલો સમજો, એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ, વિમાન છે, વિમાનની બે પાંખો હોય આમ વચ્ચે, આ રીતે વિમાન છે, વિમાનને આ રીતે પાંખો હોય બે સાઈડમાં, તો વિમાનનું દળ 3.3×10^5 કિલોગ્રામ એમ બરાબર આપેલા છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ એ બરાબર 500 મીટર સ્કેર છે. તે 960 કિલોમીટરની ઝડપથી સમસ્થિતિ ઉડાન કરે છે. સમસ્થિતિ એટલે આમ એક સરખું, સમસ્થિતિ એટલે એવરેજ ઝડપ છે, વી એવરેજ 960 કિલોમીટર પર અવર્સ, એને વી એવરેજ કહેવાય. કેવું હતું, શું કહેવાય, વી એવરેજ, એના કિલોમીટર કરો તો 1000 ગુણવાના અને 3600 એ ભાગી કાઢવાના, એટલે આપણને મળશે 267 એપ્રોક્સિમેશન મીટર પર સેકન્ડ અંદાજ. અને ત્યારે ઉડી રહ્યું છે, ત્યારે પેલો એ પ્રશ્ન, પાંખોની નીચે અને ઉપરની સપાટી વચ્ચેનું દબાણ નો તફાવત શોધો, ડેલ્ટા પી શોધવાના છે. હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. જે વિમાન ઉડે છે એની સરેરાશ ઝડપ, ધારો કે V1 છે, એટલે V1 એ નીચલી સપાટીની ઝડપ, V2 એ ઉપરની સપાટીની ઝડપ લઈએ, એટલે V1 + V2/2 છે. તો દબાણ શોધવું છે, તો બોઈંગ વિમાનનું વજન, એ દબાણના તફાવતના કારણે ઉપરનું દબાણ અને નીચેનું દબાણ, નીચે દબાણ ઓછું હોય, ઉપરનું દબાણ ઓછું, નીચેનું વધારે, જેના કારણે વિમાન ઉપર તરફ ઉડે છે, તો દબાણના તફાવતને લીધે લાગતા ઉધ્વગર, એટલે વિમાન કઈ બાજુ ઉડે છે, ઉપર તરફ, ઉધ્વગર એટલે ઉપર તરફ, તો દબાણનો ફેરફાર ડેલ્ટા પી બરાબર દબાણ બરાબર બળ ભાગે ક્ષેત્રફળ, F/A, એફ ની જગ્યાએ વજન બરાબર MG/A, એમ કેટલા, 3.3×10^5 G 10 ભાગ્યા 500, 9.8 લેવા તો પણ લઈ શકાય, સાદુ રૂપ આપશો તો ડેલ્ટા પી 6.468×10^3 ન્યુટન પર મીટર સ્કેર, એટલે એપ્રોક્સિમેશન આપણે લખવા તો 6.5×10^3 ન્યુટન પર મીટર સ્કેર આપણે લઈ શકીએ છીએ. તો આ થઈ ગયો દબાણનો તફાવત. ચલો બી પ્રશ્નમાં જઈએ મિત્રો, રકમ સમજો, પાંખની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરના હવાના ઝડપની આંશિક વધારો કેટલો થશે. આંશિક વધારો એટલે પ્રારંભિક ઝડપ, એટલે વી એવરેજ છે તો ખરો, અંશમાં V2 - V1 કરીશું, શું કરીશું, ઉપરી સપાટીનો વેગ વધારે નીચેનો ઓછો, તો V2 - V1 લઈશું. તો આપણે બર્નોલીનું સમીકરણ ઉપરની સપાટી એક અને નીચેની એક અને ઉપરની બે લઈએ છીએ, તો P1 + 1/2 ρV1² + ρGH1 P2 + 1/2 ρV2² + ρGH2 માં આપણે ઉપર અને નીચેની બાજુઓ, ઉપર અને નીચેની બાજુઓ વચ્ચેના અલ્પ ઊંચાઈનો તફાવત અવગણીએ છીએ, એટલે ઊંચાઈ કેવી સમજી લો, સમાન, એટલે આ બંને પદ નીકળી જશે, ρGH1 અને ρGH2 જતા રહે. દબાણનો તફાવત P2 ને આગળ લાવો તો P1 - P2 જેને ડેલ્ટા પી કે, 1/2 ρV1 ને પેલી બાજુ લઈ લો તો 1/2 ρ કોમન, V2² - V1² જ્યાં V2 એ ઉપરની સપાટીની હવાની ઝડપ, V1 એ નીચલી સપાટીની ઝડપ છે. હવે V2² - V1 એના ભાગ V2 - V1 ને V2 + V1, તો V2 - V1 ને કરતા બનાવો તો 2 ક્યાં જશે, પી જોડે, 2 ડેલ્ટા પી / ρV2 + V1 થઈ ગયા. પણ વી એવરેજ મૂકી કાઢો મિત્રો, વી એવરેજ કેટલા, V2 + V1 / 2 છેદમાં વી એવરેજ, તો ડેલ્ટા પી / ρV એવરેજ લઈ શકાય, V2 - V1. તો આ થઈ ગયો વેગના તફાવતનું સમીકરણ. પરંતુ તમને અહીંયા રકમમાં કીધું આંશિક ફેરફાર, હવાની ઝડપનો આંશિક ફેરફાર શોધો, ફેરફાર તો મળી ગયો, તેના પ્રારંભિક ઝડપ વડે ગુણોત્તર લઈને બંને બાજુ વી એવરેજ વડે ભાગતા,
तो v2 अपॉन v1 अपॉन v एवरेज बराबर डेल्टा p अपॉन रो v एवरेज नो स्क्वायर। डेल्टा p के लिए 6.5 गुणा 10 की तरंग भाग्या रो 1.2 गुणा v एवरेज 267 गुणा 267 सादुरूप के सीमा p का रो 10 की तरंग ने पण अंदर ले लेजो जवाब मळशे 0.08 मळे छे। आ થઈ ગયો વેગમાં આંશિક ફેરફાર અને પ્રતિશત તૂટી શોધ્યું તો 100 ગુણી કાઢો મિત્રો એટલે 8% થશે। માટે કહેવાય પાંખણી ઉપરની હવાની ઝડપ v2 ઉપરની ઝડપ નીચેના કરતા એટલે v1 કરતા ફક્ત 8% વધુ હોવી જરૂરી છે। કેટલા ટકા વધારે હોય 8% વધુ હોવી જરૂરી છે। તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ મિત્રો। થોડું ધ્યાનથી સમજજો, સહેલું છે, થિયરીકલ પણ છે, બે એક્ઝામ્પલ લીધા છે તો તમારી નોટબુક પર લખી મિત્રો તૈયાર કરજો। આગળના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર।